હેલો મિત્રો જો આ વિડીયો ગમે તો લાઇક કરો શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો હવે ઝૂમ એપ છે એ કઈ રીતે ડાઉનલોડ કરવી એના માટે આ વિડીયો છે તો ઝૂમ એપ ડાઉનલોડ કરવા માટે તમારે સૌ ગૂગલ પ્લે સ્ટોરમાં જવાનું રહેશે ગૂગલ પ્લે સ્ટોરમાં તમારે ઝૂમ ક્લાઉડ મિટિંગ એવું ટાઇપ કરવાનું રહેશે ઝૂમ ક્લાઉડ મિટિંગ ટાઇપ કરશો એટલે આવો સિમ્બોલ આવશે આવો જે સિમ્બોલ આવશે એના ઉપર તમારે ઇન્સ્ટોલ બટન પર ક્લિક કરવાનું રહેશે આ ઇન્સ્ટોલ એપ થાય એટલે તમને એ તમારા મોબાઈલમાં આવી સ્કીન આવશે ધીરે ધીરે એ ડાઉનલોડ થઈ ગયા પછી એને ઓપન કરવાની રહેશે નીચેના ભાગે એ ઓપન બટન છે એના ઉપર ક્લિક કરવાનું રહેશે ત્યારબાદ આખી જે એપ્લિકેશન છે એમાં નીચે સાઇન સાઇનઅપનું પેજ આવશે આખું પેજ છે એમાં અપ છે એના ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે સાઇન અપ પર ક્લિક કરશો એટલે તમારી જે જન્મ તારીખ છે એ જન્મ તારીખ તમારે નાખવાની રહેશે તમારી જન્મ તારીખ તમે સિલેક્ટ કર્યા બાદ તમારે સેટ ઓપ્શન પર ક્લિક કરવાનું રહેશે એના પર ક્લિક કર્યા બાદ તમારું મેઇલ આઈડી છે એ નાખવાનું છે તમારું નામ નાખવાનું છે અને છેલ્લા બોક્સમાં તમારી અટક નાખવાની છે ત્યારબાદ નીચે બોક્સ જે છે એના ઉપર તમારે ક્લિક કરવાનું છે એના પર ક્લિક કર્યા બાદ ઉપર એકદમ ઉપર ઉપર નેક્સ્ટના બટન આપેલું છે નેક્સ્ટ બટન પર ક્લિક કરશો એટલે તમારા મેઇલ આઈડી પર એક જે આ ઝૂમ એપ છે એનો મેલ જશે એ મેલમાં તમારે જઈને ત્યાં સાઇન ઇન ઓપ્શન છે મેં ઓલરેડી એકાઉન્ટ બનાવેલું છે એટલે જેને નહીં બનાવીને એકાઉન્ટ આસિસ્ટન્ટ એવો મેસેજ હશે એના ઉપર એને ક્લિક કરવાનું રહેશે ક્લિક કર્યા બાદ મેઇલ આઈડી નાખવાનું છે અને પાસવર્ડ નક્કી કરવાનો છે પાસવર્ડમાં તમારે એક કેપિટલ લેટર એક સ્મોલ લેટર અને બાકીના જે છે ન્યુમેરિક એટલે કે આંકડા જે છે એ રીતે સેટ કરીને સાઇન ઇન કરવાનું છે સાઇન ઇન કરશો એટલે પાછા તમે તમારા મોબાઈલમાં સ્ક્રીન પર ઝૂમ એપ્લિકેશન જ્યાં છે ત્યાં જઈને તમે એમાં સાઇન ઇન કરવાનું છે એટલે તમે મેઇલ આઈડી જે નાખ્યો રાખ્યો છે એ અને તમારો પાસવર્ડ જે તમે રાખ્યો છે એ બંને નાખીને સાઇન ઇન કરવાનું છે સાઇન ઇન થયા બાદ જે એપ્લિકેશન છે એનું પેજ આવું ખુલશે એમાં સૌ પ્રથમ તમારે જો મિટિંગ જેને લેવાની છે એ સ્ટાર્ટ મીટિંગ પર ક્લિક કરશે સ્ટાર્ટ જે મિટિંગ છે એના ઉપર ક્લિક કરશે એટલે મીટિંગ જે છે એ સ્ટાર્ટ કરવાની હોય એના માટે એને આઈડી જે છે એ આઈડી બનશે એ આઈડી જે છે એ એના દ્વારા એ આગળ જે બીજાની મિટિંગ લેવાની હોય એના જે છે એની મીટિંગ વ્યવસ્થિત આ રીતે સ્ટાર્ટ મીટિંગ દ્વારા લઈ શકશે તેના દ્વારા એ ઓડિયો અને વિડીયો બંને ઓપ્શન પણ લે કરી શકે છે નીચે જે છે ઓપ્શન આપેલા છે અલગ અલગ એમાંથી ઓડિયો છે વિડીયો છે પાર્ટિસિપન્ટ છે એ બધા ઓપ્શન છે પાર્ટિસિપન્ટમાં કેટલાય ભાગ લીધો છે આ મીટિંગમાં એ જોઈ શકાય છે અને ઓડિયો અને વિડિયો પણ અહીંયા કરી શકાય છે ત્યારબાદ નો ઓપ્શન છે મોરમાં ચેટનો ઓપ્શન છે અને ડિસ્કનેક્ટ ઓડિયો જો ડિસ્કનેક્ટ ઓડિયો કરે એટલે એ બધા જે છે એની સાથે ઓડિયો અવાજનું છે બંધ થઈ જશે ત્યારબાદ છેલ્લે ઉપર એન્ડના બટન પર ક્લિક કરે એટલે લીવ મીટિંગ છે એ ઓપ્શન આવે છે તો એમાંથી મીટિંગ તમે છોડી શકો છો ત્યારબાદ જોઈન મીટિંગ છે જોઈન મીટિંગ જે છે એ એના માટે છે જેને મીટિંગ જોઈન કરવાની છે એટલે કે બીજા અધિકારી દ્વારા જે મિટિંગ લેવાય છે એ માટે જોઈન થવાનું છે તો એમાં એમ જે અધિકારી મીટિંગ લે છે એમના દ્વારા તમારા મેઇલ આઈડી પર એક આઈડી આપવામાં આવ્યો છે અને પાસવર્ડ આપવામાં આવ્યો છે અને મેઇલમાં તમને એક લિંક પણ આપવામાં આવી હશે તો એ લિંક દ્વારા પણ તમે આ જે છે મીટિંગ જોઈન કરી શકો છો અને આઈડી અને પાસવર્ડ નાખો તો એના થ્રુ પણ તમે મીટિંગ કરી શકો છો અહીંયા ડોન્ટ કનેક્ટ ટુ ઓડિયો અને ટર્ન ઓફ માય ઓડિયો એ બંધ જ રાખવાના છે એ બંને બટન ઓન કરવાના નથી ત્યારબાદ જે છે ત્રીજો ઓપ્શન છે અહીંયા શિડ્યુલ તો શીડ્યુલનો જે ઓપ્શન છે એના ઉપર તમે ક્લિક કરશો એટલે જેને મિટિંગ લેવાની છે એ મીટિંગનો ટાઈમ ને એ બધું શેડ્યુલ સેટિંગ કરે છે એટલે કે કઈ તારીખે મીટિંગ લેવી છે કેટલા વાગે મીટિંગ લેવી છે આ બધું નક્કી જો એમને કરવું હોય તો એ અહીંયા શેડ્યુલ મીટિંગ દ્વારા નક્કી કરી શકે છે અને ત્યારબાદ નીચે છે એમાં હોસ્ટ વિડીયો ઓન છે અને પાર્ટિસિપન્ટ વિડીયો ઓન છે તો અહીંયા પાર્ટિસિપન્ટ વિડીયો ઓન છે એ જો બટન બંધ છે એ જો સ્વિચ ઓન કરી દેશે તો સામે જે એટલા બી મીટિંગમાં ભાગ લેનાર છે એ બધાના વિડીયો એ રીતે સામે આવે છે પણ વધારે વ્યક્તિઓની જો એ રીતે મિટિંગ લેવાની હોય તો વિડિયો ઓફ રાખો ખાલી ઓડિયો જ રાખો હવે અહીંયા જે છે તમે ઓડિયો છે ને દ્વારા તો ટેલિફોન એન્ડ ડિવાઇસ ઓડિયો છે એ સિલેક્ટ કરવાનું રહેશે ત્યારબાદ આ જે છે શેડ્યુલ તમે સેટ કરો અને ડન આપવાનું રહેશે ડન આપશો એટલે તમારો જે અહીંયા અલાવ આપવાનું છે અલાવ આપશો એટલે એ જે તમે શેડ્યુલ છે એ તમે સામે જે વ્યક્તિઓની મીટિંગ લેવાની છે એમને તમે મેઇલ દ્વારા જાણ કરી શકશો એટલે કે જેટલા વ્યક્તિઓ છે એ બધાને તમારે મીટિંગ જોઈન કરવા માટે અહીંયા મેલ દ્વારા આ જે શેડ્યુલ મીટિંગ તમે નક્કી રાખ્યું કર્યું છે એ ત્યાં સામેવાળા વ્યક્તિને મેઇલ જશે એટલે સામેવાળા વ્યક્તિ છે એ મેલ થ્રુ લિંક દ્વારા અથવા આઈડીના પાસવર્ડ જે મેઇલમાં આવે છે એના થ્રુ જોઈન થઈ શકશે ચોથો ઓપ્શન છે શેર સ્ક્રીનનો તો શેર સ્ક્રીન દ્વારા એટલે કે જે શેરિંગ વે ઓર મીટિંગ આઈડી જે છે એ નાખશો એટલે એના દ્વારા તમે આ તમારા જે મોબાઈલમાં કંઈ સામેવાળાને મોકલવું હોય તો એ મોકલી શકો છો હવે અહીંયા જે છે જોઈન તો જોઈન મીટિંગ જે છે એ ફક્ત ને ફક્ત જેને જોઈન થવાનું છે મીટિંગમાં એના માટે છે એટલે કે સામેવાળા વ્યક્તિએ જે તમને મેઇલ કરેલો હશે એના થ્રુ તમે આઈડી અને પાસવર્ડ જે આપ્યા છે એ આઈડી અને પાસવર્ડ અથવા તો લિંક દ્વારા તમે આ મીટિંગ છે એ જોઈન કરી શકો છો બરાબર હવે અહીંયા બીજું આગળ કે એના દ્વારા તમે આ પ્રોસેસિંગ આખી થાય છે એ પણ ખ્યાલ આવશે અને તમારા મેઇલ આઈડીમાં જે લિંક આવેલી છે એ લિંક થ્રુ અથવા તો આઈડી અને પાસવર્ડ થ્રુ પણ તમે આ મિટિંગ જોઈન કરી શકો છો તો આ રીતે મિટિંગ જોઈન થાય